નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરીએ. મુંબઈ પોલીસ પહોંચી છે ભાવનગર. જીતુ વાઘાણી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ જામીનપાત્ર ગુનો છે ત્યારે વાઘાણીનું તેમ કહેવું છે અને પાંચમી તારીખે કોર્ટમાં હાજર થઈશ તેમ પણ જીતુ વાઘાણી જણાવ્યું છે. તો તેમના વિરુદ્ધ જે ધરપકડનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસ હવે જઈ પહોંચી છે ભાવનગર. જોકે જીતુ વાઘાણીનું કહેવું છે કે જામીનપાત્ર છે વોરંટ અને પાંચમી તારીખે તેઓ કોર્ટમાં હાજર થશે. જીતુ વાઘાણી વિરુદ્ધ ધરપકડનો વોરંટ ઇસ્યુ થયો છે. તેમની ધરપકડ કરવા માટે પોલીસ જઈ પહોંચી ભાવનગર ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું છે કે જામીનપાત્ર વોરંટ હોવાના કારણે તેઓ પાંચમી તારીખે કોર્ટમાં રજૂ થશે. મુંબઈ પોલીસ જે ભાવનગર જઈ પહોંચી છે તેમની ધરપકડ કરવા માટે પોલીસ ગઈ હતી. જોકે જામીનપાત્ર છે આ વોરંટ. તો જામીનપાત્ર ગુનો છે તેના કારણે જીતુ વાઘાણી પાંચમી તારીખે કોર્ટમાં હાજર થશે. વિધાનસભામાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની ગૂંજ સંભળાઈ રહી છે. છ વર્ષ થવા છતાં મેટ્રો નહીં હોવાનો કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. તો ભાજપે કહ્યું સંજય ગુપ્તાના કૌભાંડના કારણે ન થઈ મેટ્રો. છ કિલોમીટરનું કામ આગામી વર્ષમાં પૂરું થશે તેમ સરકારે જણાવ્યું છે. તો એક બાદ એક તમામ મુદ્દાઓને લઈને વિપક્ષ સરકારને સવાલ કરી રહ્યું છે અને સરકાર તેના જવાબ આપી રહી છે. તો શાસક પક્ષ ભાજપે પોતાના બચાવમાં કહ્યું કે છ કિલોમીટરનું કામ એક વર્ષમાં પૂરું થશે અને સંજય ગુપ્તાને જવાબદાર ઠેરવ્યા, જેના કારણે તે કૌભાંડના કારણે મેટ્રોનું કામકાજ પૂર્ણ નથી થઈ શક્યું. તો વિધાનસભામાં ઉઠી મેટ્રોના પ્રોજેક્ટની ગૂંજ. સવાલ ઉઠાવ્યા વિપક્ષે. છ વર્ષ થઈ ગયા તેમ છતાં શા માટે નથી પૂરું થયું મેટ્રો ટ્રેનનું કામ? ત્યારે ભાજપનું કહેવું છે કે છ કિલોમીટરનું કામ એક વર્ષમાં પૂરું થશે. પીએનબી કૌભાંડના આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોકસી પર સકંજો કસાયો છે. ઈડીએ બંનેને સકંજો કસ્યો છે અને મિલકતો બંનેની સીલ કરી દેવાઈ છે. બંનેની કુલ 41 સ્થાવર મિલકત જે ઈડી દ્વારા સીલ કરાઈ છે. સુરતમાં મેહુલ ચોકસીની મિલકતો સીલ કરવામાં આવી છે. વરાછામાં આવેલી મિલકતો પણ સીલ કરી દેવાઈ છે. તો મુંબઈમાં આવેલા 15 ફ્લેટ અને 17 ઓફિસ પણ સીલ કરી દેવાઈ છે. આ સાથે 1,217.20 કરોડની સંપત્તિ જે જપ્ત કરાઈ છે ઈડી દ્વારા. આ તરફ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને હૈદરાબાદની સંપત્તિ પણ સીલ કરી દેવાઈ છે. ઈડી દ્વારા હવે સખત કાર્યવાહી કરાઈ રહી છે. પીએનબીનું જે મસમોટું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયા છે વિદેશ તેવા નીરવ મોદી અને મેહુલ ચોકસી, આ બંનેની સંપત્તિ હવે સીલ કરવાની કાર્યવાહી ઈડીએ હાથ ધરી છે. તો 12,000 કરોડથી પણ વધુનું કૌભાંડ જેમણે આચર્યું છે તેવા નીરવ મોદી અને મેહુલ ચોકસી, આ બંને મામા ભાણિયા, જેમની વિરુદ્ધ હવે ઈડીએ સખત કાર્યવાહી હાથ ધરી છે. તો મુંબઈમાં પણ 15 ફ્લેટ જે સીલ કરવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારની જે મિલકતો છે તેના પર હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હૈદરાબાદ, મુંબઈ સહિતની મિલકતો પણ સીલ કરવામાં આવી છે. મેહુલ ચોકસી, નીરવ મોદીની મિલકતો ઉપર આ કાર્યવાહી કરાઈ રહી છે. કુલ 41 સ્થાવર મિલકત જે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો 1,200 કરોડની કિંમત થાય છે આ તમામ મિલકતોની. તો સુરત ખાતે જ્યાં મેહુલ ચોકસીની મિલકત સીલ કરાઈ છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું. વરાછામાં આવેલી મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સની મિલકત જે સીલ કરી દેવાઈ છે. તો ન્યૂઝ 18 ની ટીમે આ તમામ જે મિલકતો સીલ કરાઈ છે તે સ્થળની પણ મુલાકાત લીધી. આ તમામ એ મિલકત છે કે જે સીલ કરી દેવાઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો એ મિલકતોના જે સીલ કરી દેવાઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આ મિલકત જેને સીલ કરી દેવાઈ છે ઈડી દ્વારા. તો નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા મસમોટું કૌભાંડ આચરાયા બાદ હવે તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી, તેમની મુશ્કેલીમાં હવે વધારો થઈ રહ્યો છે. અને હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. રાજ્યમાં પોતાની માંગણીઓને લઈને આત્મવિલોપન કરવાનો કે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવાનો જાણે કે ચીલો ચિત્રાતો જઈ રહ્યો છે. અને આવી જ વધુ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટ પોલીસને ફોન કરી કોઈ અજાણ્યા શખ્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘર બહાર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ પોલીસને 24 કલાકમાં આત્મવિલોપનના 8 ફોન આવ્યા છે. ત્યારે પોલીસે પણ સતર્કતા દાખવી છે અને સીએમના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
क्राइम ब्रांच और स्थानिक पुलिस तेमज एसओजी नो काफलो अहीं खड़की देवायो छे। बीजी तरफ सरकार पण आत्मविलोपन की अरजीओ ने लईने सतर्क बनी छे। राज्य सरकारे अधिकारी ने पत्र लखी आवी अरजीओ ना तत्काल निकाल नो आदेश आप्यो छे। स्थानिक डीएसपी नायब सचिव ने जानकारी देवाई छे। अरजदारों ने समझावा प्रांत अधिकारी ने पण आदेश अपाया छे। राज्यना कर्मचारियों ने होली नी भेट मळी छे। सातमा पगार पंच मुजब डिफरन्स अने पेन्शन चुकवामां आवशे। त्यारे 1 जानुआरी 2016 थी 31 जुलाई 2016 सुधीनो पगार डिफरन्स अने पेन्शन चुकवामां आवशे। आंगेनी जाहेरात नितिन पटेल द्वारा गृहमां करवामां आवी छे। तो कुल 4.12 लाख पेन्शनर्स तेनो लाभ लेशे। 4.65 हजार कर्मचारीओने पण तेनो लाभ थशे। राज्य सरकार अद्यतन टेक्नोलॉजी विकसावी रही छे, परंतु तेनी हालत खस्ता जोवा मळी रही छे। अमीरगढ़, गुंदरी, अंबाजी और थरा चेकपोस्ट पर मुकवामां आवेला सीसीटीवी केमेरा बंद हालत में जोवा मळ्या। त्यारे सरकारे जणाव्युं छे के टूंक समय में सीसीटीवी रिपेर करी देवामां आवशे। विपक्षनी धारासभ्य अनिल जोशियाराए शौचालय बनावामां कौभांड आचरायो होवानो आरोप लगाव्यो छे अने आ मामले राज्य सरकारे तपासनी खातरी आपी छे। भरूचना कॉलेज रोड पर युवानी हत्यानो मामलो, जेमां लाश मळी आवी छे। युवानी मृतदेह नजीक मरचानो पाउडर पण मळी आव्यो छे, एटले प्राथमिक दृष्टिए मामलो लूंट विथ मर्डरनो होय तेम लागी रह्यो छे। केसनी तपास करवा माटे सी डिविजन पोलीस घटनास्थळे पहोंची हती। रेशन कार्ड धारकोने आजथी नहीं मळे अनाज के केरोसीन। राज्यना रेशनिंग दुकानदारो आजथी अचोक्कस मुदतनी हड़ताल पर उतरी गया छे। सरकारनी पीडीएस सिस्टम सामे रेशनिंग दुकानदारोए विरोध नोंधाव्यो छे अने बंधनुं ऐलान आप्युं छे। तेना पगले राज्यभरनी 25 हजारथी वधु रेशनिंग दुकानोमां कामकाज ठप थई गया छे। रेशनिंग दुकानदारोना प्रतिनिधिओनी अमदावादमां बैठक योजाई हती, जेमां अचोक्कस मुदत सुधी बंधनो निर्णय लेवायो छे। ऑनलाइन सिस्टममां रहेली खामीओ दूर करवा अने पोतानुं कमिशन वधारवानी तेमनी मांग छे। आ साथे सस्ता अनाजना दुकानदारोए हड़तालनुं शस्त्र उगाम्युं छे। आदिवासी बाहुल्यता धरावता पंचमहाल जिल्लामां होळीना पर्वनું विशेष महत्व मानવામાં આવે છે। होळीનો પર્વ આદિવાસી સમાજમાં ઘણા દિવસ સુધી નાચગાન કરી મનાવવામાં આવે છે, જે માટે દૂર દૂર રહેતા આદિવાસી લોકો હોળી માટે વતન પરત ફરતા હોય છે। ત્યારે તંત્ર દ્વારા તેમના પરત ફરવામાં કોઈ અગવડ ન ઊભી થાય તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે। સુરતના રેલવે સ્ટેશન પર બે મુસાફરો લિફ્ટમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા અને બંનેને બહાર કાઢવામાં આવ્યા, તો ઘટનાના પગલે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી। નવસારી નગરપાલિકા દ્વારા લારી ગલ્લા સહિતના દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો અને લોકોમાં તેનાથી રોષ વ્યાપી ગયો છે। લોકોનું કહેવું છે કે એક તરફ વડાપ્રધાન તેમના ભાષણમાં ભજીયાવાડા અને રોજગારને લઈને મોટી મોટી વાતો કરે છે, ત્યારે બીજી તરફ પાલિકા તેમની લારીઓ ઉઠાવી જઈ તેમને બેરોજગાર બનાવે છે। જ્યારે પાલિકાનું માનવું છે કે શહેરમાં લાગેલા લારી ગલ્લા અને પથારાવાળાઓનો સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા માટે અડચણરૂપ બની રહ્યા છે। નવસારીમાં એક માસ પહેલા લારી ગલ્લા ઉઠાવી લેવાયા હતા, જે થોડાક સમય બાદ રૂપિયા 500 થી 2000 નો દંડ વસૂલી પરત આપવામાં આવ્યા, પરંતુ સાથે સાથે તમામ વેપારીઓ પાસેથી સોગંદનામું પણ કરાવાયું કે તેઓ હવે ફરી લારી નહીં લગાવે। આ કાર્યવાહી બાદથી લારી ગલ્લાવાળાઓની હાલત કફોડી બની ગઈ છે। પાલિકામાં નોંધાયેલી 436 લારીઓ મૂકવા દેવા માટે કરવામાં આવેલું રજૂઆતનામું પણ કોઈ પરિણામ તેનું નથી આવ્યું, ત્યારે સ્થિતિ એટલી વિકટ બની છે કે ન્યાય મેળવવા લારી ધારકો પાલિકા સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવે તો નવાઈ નહીં। પોરબંદરના માધવાણી કોલેજ ખાતે ગત નમતી સાંજે કાર ડિવાઈડર સાથે ભટકાઈ અને એક સગીર સહિત 4 લોકોના તેમાં મોત નિપજ્યા છે। 3 લોકોને ઈજા થઈ છે, તેમને સારવાર માટે ખસેડાયા છે। આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો હવા ખાવા ડિવાઈડર પર બેઠા હતા। આ સમય અચાનક કાર બનીને આવેલી એક બેકાબુ કાર જે ડિવાઈડર સાથે ભટકાઈ અને ત્યાં બેઠેલા તમામ લોકો ગંભીર રીતે ઘવાયા છે, જે પૈકી 3 યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો। બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જાહેર માર્ગ પર મારામારીની ઘટના સામે આવી છે, જ્યાં એક રેસ્ટોરન્ટની બહાર કેટલાક લુખા તત્વો દ્વારા એક વ્યક્તિએ ને ગોળી મારવામાં આવી અને ગાળો ભાંડી માર મારવામાં આવ્યો અને બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો। પોલીસે મામલાની તપાસ કરતા જાણવા મળ્યું કે એક ખાનગી કંપનીમાં કામ કરતા અંકિત પટેલ અને ભાવેશ પ્રજાપતિ નામના બે શખ્સો વચ્ચે મારામારી થઈ। ગુજરાત એવું પ્રથમ અગ્રણી રાજ્ય હતું કે જેણે ગુજરાત સરકારના કર્મચારીઓ
અધિકારીઓ ને સાતમા નાણાપંચની જોગવાઈઓ પ્રમાણેનો લાભ આપવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે કેબિનેટમાં પ્રધાનમંડળમાં મંત્રીમંડળે મંજૂરી પણ આપી અને એનો અમલ ગુજરાત રાજ્યમાં આપણે શરૂ કર્યો. જે તે વખતે અમે જાહેરાત કરી હતી કે અત્યારે અમલ શરૂ કરીએ છીએ, પણ એનો લાભ ગુજરાત સરકારના કર્મચારીઓને અમે સાતમું નાણાપંચ શરૂઆતથી જ લાભ આપીશું અને એના આધારે કર્મચારીઓ માટે 7 મહિનાનું એરિયર્સ રાજ્ય સરકારે ચૂકવવું એવો નિર્ણય કરેલો. એવી જ રીતે પેન્શનર ભાઈઓ માટે પણ એમને જે પેન્શનની એરિયર્સની રકમ ચૂકવવાની થાય એ પણ ચૂકવી આપવામાં આવશે એવો સરકારે નિર્ણય કરેલો. આજે ગુજરાત વિધાનસભામાં મેં જાહેર કર્યું છે કે ગુજરાતના આપણા જે ગુજરાત સરકારના અને પંચાયતના કર્મચારીઓ છે એવા કર્મચારીઓને 7 મહિના સુધીનું જે એરિયર્સ લેવાની રકમ બાકી નીકળે છે એ રકમ એનો કુલ સરવાળો 2258 કરોડ 34 લાખ રૂપિયા થાય છે. એવી જ રીતે રાજ્યના જે પેન્શનર ભાઈ બહેનો છે, નિવૃત્ત કર્મચારી અધિકારીઓ, એમને પણ જે એરિયર્સ આપવાનું થાય છે એની રકમ 1021 કરોડ 45 લાખ રૂપિયા થાય છે. આમ એરિયર્સ પેટે સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને જે રકમ ચૂકવવા પાત્ર સરકારે નિર્ણય કરેલો એની કુલ રકમ 3,289 કરોડ અને 89 લાખ રૂપિયા થાય છે. હવે સરકાર આ રકમ 3 હપ્તાઓમાં સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને તો સાતમા પગાર પંચ ને ધ્યાનમાં રાખીને જે ડિફરન્સ ચૂકવવાનો છે તેને અંગે નીતિન પટેલે જાહેરાત કરી છે અને મોટા કર્મચારીઓને તેનો લાભ મળશે, મોટી સંખ્યામાં કર્મચારીઓને લાભ મળશે, 4.12 લાખ પેન્શનર્સને પણ તેનો ફાયદો મળશે. તો 1 જાન્યુઆરી 2016 થી 31 જુલાઈ 2016 સુધીનો જે પગાર ડિફરન્સ છે તે ચૂકવવામાં આવશે. આ સાથે પેન્શનર્સને 1 જૂન 2016 સુધીનો ડિફરન્સ ચૂકવવામાં આવશે. એ કર્મચારીઓને રોકડમાં આપવામાં આવશે. એટલે કે ભૂતકાળમાં જેમ સરકારો નિર્ણય કરતી હતી કે રોકડમાં ચૂકવવાના બદલે કર્મચારીઓના પીએફમાં જમા કરતા હતા, એવું ન કરતા કર્મચારીઓ આ રકમનો પોતાના ઉપયોગ માટે સીધે સીધો જ્યારે ઈચ્છા થાય તે પ્રમાણે ઉપયોગ કરી શકે એ માટે આજ આ રકમ એમને રોકડમાં ચૂકવી આપવામાં આવશે. આમ ગુજરાત સરકારના જે 4,65,000 અત્યારે કર્મચારીઓ છે એમને અને જે 4,12,000 જેટલા પેન્શનરો છે એમને આ રકમ 3,289 કરોડ રૂપિયાનો લાભ આપવાનો સરકારે આજે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જે કામ કર્યું છે આ વર્ષે ટેકાના ભાવે ખરીદી, તો મગફળીનું પણ લગભગ 3600 કરોડ રૂપિયાની મગફળી ગુજરાત સરકારે 10 લાખ ટન જેટલી ખરીદી છે અને એ બધી મગફળી સીધે સીધી ખેડૂતો પાસે સહકારી સંસ્થાઓ મારફત ખરીદવામાં આવી છે. એવી રીતે તુવેરની ખરીદી પણ ગયા વર્ષે પણ કરી હતી અને આજે જ કૃષિમંત્રી શ્રી આરસી ફળદુએ જાહેરાત કરી છે કે નવી સિઝનની તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર 40 સેન્ટરો મારફતે શરૂ કરશે. કપાસની પણ ખરીદી ટેકાના ભાવે, જ્યારે બજાર ભાવ કરતાં કપાસનો ટેકાનો ભાવ ઊંચો હતો અને બજારનો ભાવ નીચો હતો, ત્યારે સરકારે કપાસની પણ ટેકાના ભાવે અમે ખરીદી કરી છે. અત્યારે ટેકાના ભાવ કરતાં કપાસનો બજાર ભાવ વધારે છે એટલે ખરીદી બંધ છે. આમ ગુજરાતના તમામ ખેડૂતોને
જે ટેકાના ભાવે ખરીદી કરવા પાત્ર જનસીઓ છે એ તમામ અમે ખરીદી છે. ભારત સરકારે પણ એમાં અમને ખૂબ મોટો સહયોગ આપ્યો છે. અને મગફળી પૂરતી જો વાત કરું તો ગુજરાતના 60માં સ્થાપના થયા પછી કોઈ દિવસ ના ખરીદી હોય એટલી જ મગફળી આ વર્ષે ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકારે ખેડૂતો પાસે ખરીદી છે. બનાસકાંઠામાં જે પૂર આવ્યું હતું એ વખતે પણ ખૂબ મોટા પ્રમાણમાં દરેક વસ્તુઓ જેનું જેનું નુકસાન થતું એની સહાય રાજ્ય સરકારે ચૂકવી આપી છે. અમરેલીમાં પૂર આવ્યું ત્યારે પણ મોટા પ્રમાણમાં ઉદારતાથી સરકારે સહાય કરી હતી. એટલે અમારી સરકાર પ્રજા માટે, ખેડૂતો માટે, ગામડાના લોકો માટે અથવા જેમને પૂરથી તકલીફ પડી છે એવા તમામ અસરગ્રસ્તોને ખૂબ ઉદારતાથી અમે મદદ કરી છે. ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. જો આ પદ્ધતિ છે, ભારત સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જે ટેકાના ભાવ પાક ઉગે એ પહેલા ભારત સરકાર જાહેર કરી દે છે. જ્યારે એ પાક ઉગ્યા પછી ખેતરોમાંથી માર્કેટયાર્ડોમાં બજારમાં આવે ત્યારે ભારત સરકારે જે ભાવ અગાઉ નક્કી કર્યો હોય એનાથી બજાર ભાવ ઓછો આવતો હોય તો ભારત સરકાર નાફેડ દ્વારા એની ખરીદી કરે છે. એ ખરીદી ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવે છે અને ખરીદી કરવાની પ્રક્રિયા એ સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. એટલે અમારી રકમ એ સંપૂર્ણ ભારત સરકાર આપે છે, વ્યવસ્થા ગુજરાત સરકાર આપે છે અને ખરીદીની વ્યવસ્થા એ સહકારી મંડળીઓ દ્વારા ગામડે ગામડે માર્કેટયાર્ડો દ્વારા કરવામાં આવે છે. વર્ષોથી આ પદ્ધતિ ચાલે છે અને એ જ પદ્ધતિ પ્રમાણે ખેડૂતોના લાખો ટન પાકની અમારી સરકારે ખરીદી કરાવી છે. ટેકાના ભાવ નક્કી કરવાની ભારત સરકારની એક આખી ફોર્મ્યુલા છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, કિસાન નિષ્ણાતો દ્વારા, તજજ્ઞો દ્વારા, ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા જે કમિટી ભારત સરકારે બનાવી છે એ કમિટીમાં કોઈપણ પાક ઉગાડવા માટે કેટલો ખર્ચો થાય, બિયારણમાં કેટલો ખર્ચો થાય, મજૂરીમાં કેટલો ખર્ચો થાય, એને સિંચાઈ આપવામાં કેટલો ખર્ચો થાય, વીજળીનો કેટલો ખર્ચો થાય, મજૂરી માટે કેટલો ખર્ચો થાય, પછી ખેડૂતે જે રોકાણ કર્યું હોય એને કેટલી આવક મળવી જોઈએ એ નક્કી કરવામાં આવે છે. એમાં સવાયું કરી અને રકમ નક્કી કરવામાં આવે છે. અને આ વખતે બજેટમાં આપણે જોયું છે કે ભારત સરકારમાં માનનીય નાણામંત્રી જેટલીજીએ જે નિર્ણય જાહેર કર્યો છે, માનનીય વડાપ્રધાને જે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક ડબલ કરવી એના ભાગરૂપે જે નિર્ણય કર્યો છે કે હવે જે ટેકાના ભાવ નક્કી થશે એનાથી દોઢ ઘણી કિંમતે સપોર્ટ પ્રાઇસથી ટેકાના ભાવે ભારત સરકાર ખેડૂતોના કૃષિ ઉત્પાદનની ખરીદી કરશે. એટલે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ દોઢ ઘણી વધુ કિંમત મળે કે આવતા વર્ષથી આ નવી સિઝન જે આવે એમાં શરૂ થઈ જશે. એટલે ખેડૂતોને નક્કી કરેલા ભાવ કરતાં દોઢી કિંમતે એ ભાવ ખરીદવાનો અને એમને વેચવાનો લાભ મળશે. એ તુવેરની ખરીદી ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં તુવેરનું વાવેતર વધારે થાય છે. જ્યાં જે વિસ્તારનું વાવેતર વધારે હોય ને એ ભાવ ઓછા હોય ત્યાં ખરીદી કરવામાં આવે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, એક તરફ જે કર્મચારીઓને 7મા પગાર પંચના લાભની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ ટેકાના ભાવે તુવેરની જે ખરીદી કરવામાં આવશે તે વિશે પણ તેમણે જણાવ્યું. કપાસની ખરીદી કરવામાં આવશે તે વિશે વાત કરી. તો ટેકાના ભાવે મગફળીની પણ ખરીદી કરાશે તેમ તેમણે જણાવ્યું છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં દોઢ ઘણી કિંમત મળશે.
તો સારા સમાચાર આજે જે પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતો માટે પણ અને સરકારી કર્મચારીઓ માટે પણ કે જેમને સાતમા પગાર પંચનો લાભ મળશે. તો મગફળીની ખરીદી કરાઈ છે ટેકાના ભાવે, હવે તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે. વેલકમ બેક. સુપરફાસ્ટ સમાચારોમાં આગળ વધીએ. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાએ લશ્કરના એક આતંકીને ઠાર કરી દીધો છે. હાઝીન વિસ્તારમાં સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ તો તેમાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષા બળો અને સેના વચ્ચે અહીં અથડામણ જે થઈ આતંકીઓ સાથે, તેમાં એક આતંકી ઠાર મરાયો અને આ વિસ્તારમાં વધુ એક આતંકી છુપાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી કર્યો છે સીઝ ફાયરનો ભંગ. રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાને કરેલા ગોળીબારમાં બે મકાનને નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાની થઈ નથી અને આ ફાયરિંગનો વળતો જવાબ ભારતીય સેનાએ આપ્યો છે, જેમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા છે. તો પૂંછમાં પણ પાકિસ્તાને ભારે ગોળીબાર કર્યો છે. એલઓસી પર મેંઢરના બાલાકોટ અને મનકોટમાં પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. દિલ્હીમાં ઇસ્લામિક સ્કોલર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી, જેમાં તેઓએ જણાવ્યું કે ઇસ્લામની સાચી ઓળખ બનાવવામાં જોર્ડન નરેશની મુખ્ય ભૂમિકા છે. જોર્ડન અને ભારત વચ્ચે ઇતિહાસ અને ધર્મનો સંબંધ છે. તો આ કાર્યક્રમમાં જોર્ડનના શાહ અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ હુસેન સહિત દેશના કેટલાક ઇસ્લામિક નેતા હાજર રહ્યા. આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતે દુનિયાને શાંતિનો રસ્તો બતાવ્યો. ભારતની આબોહવામાં તમામ ધર્મની ખુશ્બુ છે. સાંસ્કૃતિક વિવિધતા જ ભારતની ઓળખ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો પણ મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે આતંકવાદ વિરોધી કવાયત કોઈ ધર્મના વિરોધમાં નથી. ભારત આતંકવાદ સામે લડવામાં સક્ષમ છે. જોર્ડનના કિંગ શાહ અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસેન 3 દિવસની ભારતીય મુલાકાતે છે, ત્યારે આજે તેઓએ રાજઘાટ પર ગાંધીજીની સમાધિની મુલાકાત લીધી હતી. તો તેઓએ મોદી સાથે મુલાકાત પણ કરી અને બંને દેશો વચ્ચે અનેક કરારો થવાની પણ સંભાવના છે. અયોધ્યામાં મંદિર મસ્જિદ વિવાદને અદાલત બહાર ઉકેલવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મૌલાના સલમાન નદવી સાથે લખનૌમાં મુલાકાત કરી. શ્રીએ જણાવ્યું કે રામ મંદિર મસ્જિદ સમજૂતી પહેલને સારી પ્રતિક્રિયા મળી છે. મુસ્લિમ સમુદાય પાસેથી સારો સહયોગ મળી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાનો મહાગોટાળો કરનાર મેહુલ ચોકસી પર ઈડીએ કાર્યવાહી કરી છે. ઈડીએ મેહુલ ચોકસીની 1,270 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં મુંબઈના 15 ફ્લેટ છે અને 17 ઓફિસનો સમાવેશ થાય છે. તો કોલકાતા સ્થિત શોપિંગ મોલ અને અલીબાગમાં 4 એકર જમીન પર પણ બનેલું જે ફાર્મ હાઉસ છે તેને પણ સીલ કરાયું છે. ઓક્ટોબર ડિસેમ્બર 3 માસમાં દેશની જીડીપી ગ્રોથ વધીને 7.2% થઈ છે. ત્યાં જ આ પહેલા ત્રિમાસિક એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જીડીપી ગ્રોથ 6.5% રહ્યો હતો. તો ભારતે ચીનને જીડીપી ગ્રોથમાં પાછળ છોડી દીધું છે. આ સમયે ચીનનું જીડીપી ગ્રોથ 6.8% છે. ભારતનો વિકાસ જે છે તેના દરે ચીનને પણ હવે પાછળ છોડી દેવાયું છે. ભારતનું જીડીપી ગ્રોથ 7.2% થયો છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે આશા છે કે વર્ષ 2018-2019માં ભારતનું જીડીપી 8% સુધી જઈ શકે છે. તો સુપરફાસ્ટ સમાચારોમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.